ધ્રાંગધ્રાની આદર્શ નિવાસી શાળામાંથી છેરી કોબરા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું. સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાતના ચાંપા સર્પ રેસ્ક્યુ જયેશકુમાર છાલાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેરી સાપોના અવારનવાર રેસ્ક્યુ જોવા મળે છે. સર્પ રેસ્ક્યુરોના મધ્ય દરજ્જોના 3-5 જેટલા સરેરાશ સર્પ રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં સર્પ રેસ્ક્યુ સાથે સર્પદંશના પણ કેસો સામે આવેલ હોય તેવું જાણવા મળ્યું હતું. ધ્રાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર રેસ્ક્યુઅર જીવદયા પ્રેમી અને પત્રકારત્વ સાથે સંકળાયેલા જયેશકુમાર છાલા દ્વારા 10 વર્ષથી નિઃશુલ્ક સર્પ રેસ્ક્યુ કરી જીવદયાનું ઉમદા કાર્ય કરે છે અને ગુજરાત સરિસૃપ સંરક્ષણ સોસાયટી સાથે સંકળાયેલ જયેશકુમાર છાલા દ્વારા અત્યાર સુધીમાં 35,000 જેટલા છેરી તથા બેન છેરી સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા છે. આજરોજ ધ્રાંગધ્રા શહેરની આદર્શ નિવાસી શાળા સંકુલમાં સાંજના સમયે વિદ્યાર્થી શાળાના ગ્રાઉન્ડમાં રમતા હોય તે સમયે 4-5 ફૂટ લંબાઈ ધરાવતા ઝેરી કૃપા સાપ દેખાતા વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્યને જાણ કરતા આચાર્ય દ્વારા સર્પ રેસ્ક્યુ જયેશકુમાર ઝાલાને જાણ કરતા જયેશકુમાર ઝાલા સહિત તેમની ટીમ શાળા ખાતે પહોંચી ઝેરી કોબરા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો. નિવાસી શાળા ધ્રાંગધ્રામાં આજે સાંજે 5 વાગે સ્કૂલ પૂર્ણ થતા ત્યારબાદ બાળકો વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં જ્યારે રમતા હતા ત્યારે એક ઝેરી સાપ કોબરા દેખાતા મેં શાળાના આચાર્ય તરીકે હું મુકેશભાઈ એલ કલોત્રા તાત્કાલિક સાપ રેસ્ક્યુ કરનાર જયેશભાઈ ઝાલાનો સંપર્ક કર્યો. તેમને ફોન કરતા તેઓ 5 જ મિનિટમાં અત્રેની શાળામાં પહોંચી ગયેલ અને ત્યારબાદ ઝેરી સાપ જે કોબરા જેનું ઓફિસની પાછળના ભાગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે. જયેશભાઈ ઝાલા જેમને હું છેલ્લા 10 વર્ષથી ઓળખું છું, ધ્રાંગધ્રા તથા ધ્રાંગધ્રાના આજુબાજુના ગ્રામ્ય કક્ષાએ જ્યારે પણ કોઈપણ પ્રકારના સાપ નીકળે ત્યારે તેઓને ફોન કરતા તેઓ તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરવા માટે તત્પર હોય છે. આ બાબતમાં તેઓ કોઈપણ પ્રકારનો ચાર્જ પણ લેતા નથી. અમારી શાળામાં આજ સુધી લગભગ જયેશભાઈએ 50-60 સાપનું રેસ્ક્યુ પણ કરેલ છે અને અમારા બાળકોને સુરક્ષિત અનુભવ આ લોકો આપે છે. જ્યારે પણ સાપ નીકળે અમે રાતનો સમય હોય તો પણ ભલે કે દિવસનો સમય હોય તો પણ ભલે જયેશભાઈને ફોન કરતા તેઓ તાત્કાલિક અત્રેની શાળામાં આવી અને સાપનું રેસ્ક્યુ અવારનવાર કરેલ છે. એમની આ કાર્યને અમે ખૂબ જ બિરદાવી છીએ. અવારનવાર જ્યારે પણ સાપ પણ કોઈને કરડો હોય ત્યારે પણ તેઓ હોસ્પિટલ પહોંચી અને તેની પણ તેઓ સેવા કરે છે.